વિરમદાબનું સ્વાગત છે બાળકોના પ્રિકોશન્સને લઈને વાત કરવાની હતી ડોક્ટર મિતાલીજી આપણી સાથે છે મિતાલીજી બાળકો શાળા જવાનું શરૂ કરી દીધું છે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે કે પ્રિકોશન્સ આમાં પણ જરૂરી છે એબ્સોલ્યુટલી કારણ કે બાળકોમાં બીકોઝ એ લોકો વેક્સિનેટેડ નથી ડેફિનેટલી સંક્રમણ થવાનો ચાન્સ વધી જાય છે એ લોકો દે કેન બ્રિંગ ઇટ બેક ટુ ધ પેરેન્ટ્સ અને ઘરે પણ લોકોને એ યુ નો સેમ ઇન્ફેક્શન લગાડી શકે છે અને બાળકોને એ ડિસિપ્લિનમાં રાખવા કે વેર માસ્ક અવોઇડ ફિઝિકલ કોન્ટેક્ટ જે સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે કહીએ છીએ સેનિટાઈઝરનું યુઝ કરવું એ બધું બહુ જ અઘરું છે પ્લસ યુ નો એકબીજાના ટિફિન શેર કરવા ગેમ્સમાં સાથે રહેવું એટલે બાળકોની અંદર એ રાખવું ઇન સ્કૂલ્સ થોડુંક અઘરું નો ટાસ્ક છે એટલે જ એટલી સ્કૂલની ટીચર્સ અને સ્કૂલનો સ્ટાફ અને એ લોકો જો ડબલ વેક્સિનેટેડ હોય આયાબાઈથી લઈને પ્રિન્સિપલ સુધી બધા જ તો કદાચ થોડો ઘણો એમાં ફેર પડે બટ ડેફિનેટલી

કદાચ કરી કે ડરાવવાની વાત છે અને લોકો જ્યાં સુધી સુધી ડરતા નથી નથી ત્યાં સમજતા પહેલી વેવ પણ તેનું જ રીઝન હતું ને બીજી વેવ પણ હતું ફરી એક વખત અમારો આ ફક્ત પ્રયાસ છે કોઈ ડરાવાનો અમારો ઇન્ટેન્શન પણ નથી આ ચર્ચા કરીને અમે ખાલી ડોક્ટર્સને સાથે રાખીને સામે જનતાને સમજાવવા માંગી રહ્યા છે કે ઓમરિકોન આવી ચૂક્યો છે ને તેનાથી સાવચેત રહેવાની જરૂર છે ડોક્ટર અવકાશ જે લોકો હજી પણ એ ધારણા સાથે ચાલે છે કે આપણને તો કઈ ના થાય ભાઈ આપણે તો આ બે વેક્સિન લઈ લીધી છે ફોર એક્ઝામ્પલ તેઓ એવું વિચારીને ચાલતા હોય કે હવે તો આપણે પૂરેપૂરા એન્ટીબોડી ડેવલપ થઈ ચૂકેલા છીએ પહેલાં પણ કોરોના થયો છે શું તેઓ માટે પણ આ રિસ્ક છે સી બેઝિકલી એવું ક્યાંય કોઈએ કીધેલું નથી કે વેક્સિનેટેડને ઇન્ફેક્શન ન લાગે સેકન્ડ થિંગ એવું પણ ક્યાંય નથી કીધેલું કે વેક્સિનેટેડ અનવેક્સિનેટેડ કે બીજા કોઈને ઇન્ફેક્શન ટ્રાન્સમિટ ન કરી શકે સો આ બધી વસ્તુને સાઈડમાં મૂકીને એટલું સમજવાનું છે કે ભાઈ પોતાના જ ફેમિલી મેમ્બર્સને બચાવવું હશે તો પહેલાં પોતે બચવું પડશે અને સેકન્ડ થિંગ કે ભાઈ આજુબાજુમાં દરેક વ્યક્તિ ઇન્ફેક્ટેડ છે એવું આપણે અઝ્યુમ કરી લઈએ અને એવી રીતેની સિચ્યુએશનમાં કેમ રહેવું એ જો સમજી લઈએ છે તો ઇટ ઇઝ વેરી લેસ લાઇકલી કે તમને કોઈ ઇન્ફેક્શન લાગે આજે માસ્ક સરે કીધું એ પ્રમાણે જો ખાલી માસ્ક એક જ એવી વસ્તુ છે કે એક વસ્તુ આપણે પકડીએ છીએ અને વેક્સિનેશનને જેમ જેમ વારો આવે એમ એમ કરીએ છે તો બીજી બધી કશું વિચારવાની જરૂર નથી મને કંઈ ન થાય એ વસ્તુ વેક્સિનેટેડ પર્સનને પણ મગજમાં રાખવાની જરૂર નથી હા સિવિયરિટી ઓછી થઈ શકે છે એના માટે થઈને આપણે વેક્સિન લેવાની જરૂર છે સો એવરીબડી વેક્સિનેટેડ ઓર નોન વેક્સિનેટેડ આ વસ્તુને મગજમાંથી કાઢી લો કે મને કંઈ ન થાય કદાચ એ જે શબ્દ છે મને કંઈ ન થાય એ ત્યારે શક્ય બનશે કે જ્યારે તમામ લોકો વેક્સિનેટેડ થઈ ગયા છે ના ફક્ત તમામ લોકોને થોડો સમય લાગી જશે તેના માટે જ્યારે ઉર્વેશે પણ કહ્યું કે એવો આંકડો આફ્રિકાનો આફ્રિકાનો છે સાઉથ પચીસ ટકા અંદાજિત લોકોને જ ફક્ત વેક્સિન લાગી છે મિતાલીજી ફરી એક વખત કાર્ડો વિટામિન સી પીવાનો સમય આવી ગયો છે ઇમ્યુનિટી વધારવાનો સમય આવી ગયો છે સી આઈ થિંક આ પહેલા વેવમાં પણ જ્યારે આ સ્ટાર્ટ થયું હતું ઇમ્યુનિટીનું એક ફેસિનેશન ત્યારે પણ મેં આ ઘણી વખત કહ્યું છે કે ઇમ્યુનિટી નાઇ ઓવર નાઇટ નો અચીવ થાય એવું પેરામીટર નથી ઇમ્યુનિટીના બે ચાર ભાગ છે એક જે નોન મોડિફાયેબલ ફેક્ટર છે એ કે તમે કયા જીન્સથી પેદા થયા છો એટલે તમારી જેનેટિક વેમાં ઇમ્યુન સિસ્ટમ કેટલી સ્ટ્રોંગ છે જે આપણે કોઈ બદલી નથી શકવાના દેટ્સ વોટ વી આર બોન્ડ વિથ પણ મોડિફાયેબલ રિસ ફેક્ટર્સ જે છે એ છે સ્ટ્રેસ ઓછું રાખવું અગેન નોટ ઇન આર હેન્ડ્સ સેકન્ડ થિંગ છે સારી ઊંઘ લેવી જે રાતના સમયમાં ઊંઘ લેવી બહુ જ અગત્યની છે આજે આપણે યંગસ્ટર્સને જોઈએ છે તો બે બે ચાર ચાર વાગ્યા સુધી મોબાઈલ ફોન્સ ચાલતા હોય છે પછી એવું ઊંઘી જાય તો દેટ સ્લીપ વિલ નોટ ઇન્ક્રીઝ યોર ઇમ્યુનિટી એટલે બાર બહુ બહુ તો સુઈ જવાનું અને સવારે પાંચ છ વાગ્યા જેવું ઊઠી દેટ ઇઝ ધ રાઈટ યુ નો સ્લીપ સારું ફૂડ ખાવું રેગ્યુલર ટાઈમ ટાઈમિંગ પર જમી લેવું અને થોડું ઘણું વ્યાયામ કરવું યુ નો ઇમ્યુનવર્ધક કાં તો સારું હેલ્થ આપે એવી બધી જ વસ્તુઓ લેવી બેલેન્સ ડાયટ લેવું આઈ થિંક આ બધા બેસિક પેરામીટર્સ છે જે તમારે ઓલવેઝ ફોલો કરવા પડે ત્યારે જઈને તમને આવી સંકટ સમય એનું યુ નો બેનિફિટ મળશે સો સ્ટાર્ટ નાઉ ડેફિનેટલી ક્યારે ને ક્યારે એનો ફાયદો મળશે જ ડોક્ટર ઉર્વેશ હમણાં જ બ્રેક દરમિયાન વાત કરી રહ્યો હતો બપોરે મારે ડોક્ટર માવલંકર સાહેબ સાથે વાત થઈ હતી ને તેઓ કોવિડ ટાસ્ક ફોર્સમાં છે દર્શકો નથી જાણતા તેઓને જણાવ્યું કે કોવિડ ટાસ્ક ફોર્સમાં છે તેમનું કહેવું હતું કે એક રિસર્ચ તેમના અંડરમાં થયું ને વિટામિન ડીની જે વાત કરવામાં આવે છે કે ખૂબ જરૂરી થઈ જાય છે તો લોકો એના ઉપર કેવી રીતે ધ્યાન આપે ને તે કેમ મહત્વનું થઈ ગયું છે ઓમરિકોન આવે પહેલાં

એના ઉપર આપણને સ્ટ્રોંગ પ્રોટેક્શન આપે છે તો વિટામિન ડી ડી ડેફિનેટલી જો એને પ્રોપર લેવામાં આવે આઈ થિંક વિટામિન એ જે આપણે ઘી લેતા હોઈએ છીએ એની અંદર પણ થોડા માત્રામાં હોય છે સાથે સાથે સનલાઇટ આપણે બધા જાણીએ છીએ એનાથી પણ આપણને મળતું હોય છે એની અંદર આપણે હિનઅ માત્રામાં મળી જાય છે તો એ ડેફિનેટલી આપણને પ્રોટેક્શન આપે છે એટલે એમની વાત સાચી છે જી ડોક્ટર અવકાશ મારો સૌથી પહેલો સવાલ જ જ્યારે હતો ત્યારે કે લોકો ડબલ વેક્સિનેટેડ છે આરટી ટેસ્ટ કરાવીને આવી રહ્યા છે તો પછી આ ચોવીસ થી અડતાલીસ કલાકનો સમય એવો તો કેવો હોય છે ફ્લાઇટમાં કે તેઓ પોઝિટિવ આવી જાય છે જ્યારે ઝિમ્બાબેથી એ વ્યક્તિ નીકળે છે ત્યારે નેગેટિવ છે પરંતુ જયારે ભારતના અમદાવાદ જામનગર પહોંચે છે ત્યારે વ્યક્તિ પોઝિટિવ આવે છે એવું કેમ થાય છે આરટી ટેસ્ટમાં કોઈ ત્રુટી કે તેને લઈને કોઈ અલગથી જાચ કરવી જરૂરી નહીં બેઝિકલી એક ઇન્ક્યુબેશન પીરિયડ કરીને એક ગાળો કહેવામાં આવે છે સાયન્ટિફિક ટર્મમાં કે જ્યારે વાયરસ તમારા બોડીની અંદર આવે ત્યારથી લઈને જે તે ટેસ્ટ આપણી પાસે અવેલેબલ છે એ ટેસ્ટ ડિટેક્ટ કરી શકે એ વચ્ચે અમુક દિવસ કે અમુક વીક્સના ગેપ હોય નોર્મલી વાયરલ ઇલનેસીસમાં એ ગાળો ચાર દિવસથી લઈને ચૌદથી વીસ દિવસ સુધીનો હોય એટલે હા કોઈ રિપોર્ટમાં ખામી છે એવું નથી બટ અત્યારના અત્યારે આપણી પાસે જે બેસ્ટ અવેલેબલ રિપોર્ટ છે એ રિપોર્ટ્સ ઇનિશિયલ ડેઝમાં એ વસ્તુને પિક ન કરી શકે એના કારણે શરૂઆતમાં જે વસ્તુ નેગેટિવ આવી હોય એ પાછળના ટાઈમમાં પોઝિટિવ આવે છે હા જી જી પૂરી કરશો સો નેગેટિવ રિપોર્ટ અને સિમ્ટમ અગર છે તો દેટ ડઝન્ટ મીન કે તમને કોવિડ કે બીજો કોઈ બીમારી કે જે આ રીતના રિપોર્ટ્સમાં નેગેટિવ નથી એવી ગેરમાન્યતામાં ન રહેવું પણ ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી છે એટલે સિમ્ટમ્સ જ્યારે પણ આવે છે તો એવું વિચારવાની જરૂર નથી કે ડબલ સિઝન આવી ગઈ છે અથવા તો થાકનો તાવ આવેલો છે એક વખત ચેક કરાવી લેવું જરૂરી છે હાલની સિચ્યુએશન લઈને આપ ત્રણેય ડોક્ટર્સ અમારી સાથે જોડાયા મહત્વનો સમય આપ્યા આપ્યો તે બદલ આપ ત્રણેય ખૂબ ખૂબ આભાર ફક્ત ફરી એક વખત ડોક્ટર ઉર્વેશની વાતને આપણી સામે લાવીશ કે આ ડરાવવાનો કોઈ પ્રયાસ નથી આ ફક્ત એક સમજૂતી સ્થાપિત કરવાનો પ્રયાસ છે કે હજી પણ કોરોનાને લઈને પ્રિકોશન્સ રાખવાની જરૂર છે અને ન્યૂઝ એટીન ગુજરાતી પોતાની સામાજિક જવાબદારી નિભાવવા માટે આ અડધી કલાકનો સમય આપ માટે ફાળવી ચૂક્યું છે અત્યારે બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી